સ્વામીને મુક્તાનંદ સ્વામીએ ભણાવેલું હતું તથા સતાવધાની અને ઉત્તમ કોટિના કવિ એવા બ્રહ્માનંદ સ્વામી પાસેથી પિંગલ શાસ્ત્ર ભણી શ્રેષ્ઠ કવિત્વ પણ શીખ્યા હતા. વાસુદેવાનંદ સ્વામી ચરિત્રકૃત હરિચરિત્ર ચિંતામણી કિરણ 22માં કહ્યું છે કે એકવાર શ્રીહરિ ગઢપુરમાં બેઠા હતા ત્યારે જિષ્ણુદાસ સ્વામીએ શ્રીહરિને સૂતરની 70 માળા પહેરાવી. આધારાનંદ સ્વામીએ પોતે બનાવેલી 4 જોર ચાખડીઓ ક્રમથી મહારાજને પહેરાવી. ઓલી લાકડાની ચાખડી આવે ખબર છે તે કેટલી, 4 જોડી લાવ્યા આધારાનંદ સ્વામીએ બનાવીને. કારણ કે પોતે મિસ્ત્રી સુથાર હતા ને, એટલે ઘરેથી જ મિસ્ત્રીનું કામ આવડતું હતું સ્વામીને. એટલે લાકડામાંથી સરસ મજાની ચાખડી બનાવી અને મહારાજને આપીને તે જોઈને ભગવાન તો ખૂબ રાજી થઈ, તેમણે પ્રેમથી એક પાગ અને એક પછેડી ભેટ આપી. સ્વામીને 2 વસ્તુ ભેટમાં આપી, એક પાગ આપી અને પછેડી આપી. આ રીતે સ્વામીને ઘણી વાર સર્વાવતારી શ્રીહરિના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. મોટા સંતોનો કૃપા પ્રસાદ મળ્યો હતો, પછી એમાં શું ખામી રહે? મોટાની અમી દ્રષ્ટિ તો વ્યક્તિનો ગમે એવું કઠિન કાર્ય હોય ને એ પણ પૂર્ણ કરી આપે છે. વાલા ભક્તજનો, 1878 ફાગણ સુધી 3ના દિવસે મહારાજે અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. 5મને દિવસે જગ જાહેર બ્રાહ્મણોની 84 કરી, મંદિર થઈ ગયું ને, પછી પ્રતિષ્ઠા કરી. પછી મહારાજે હરિભક્તોને પૂછ્યું કે અમદાવાદ શહેરમાં માણસો આપણા વિશે કેવી વાતો કરે છે? હરિભક્તો કે મહારાજ, ગામમાં તો શહેરમાં બધા જ માણસો એવું બોલે છે કે વાહ, સ્વામિનારાયણે જે મંદિર કર્યું છે ને અદ્ભુત, એમાંય જે મૂર્તિ પધરાવી છે ને એ તો જાણે આપણી સાથે અમને બોલશે, વાતો કરશે, આપણી સામે જોતા હોય ને જાણે મૂર્તિમાંથી તેજ નીકળતું હોય એવી મૂર્તિઓ પધરાવી છે. પણ મહારાજ, બ્રાહ્મણો થોડું ઘસાતું બોલે છે કે સ્વામિનારાયણે મોટો ઉત્સવ કર્યો, પ્રતિષ્ઠા કરી, પણ આપણી હોજરીમાં અગ્નિ નાખ્યું નહીં કે ઓલું ઘી ઓમ્યું નહીં કે. તે મહારાજ કે સારું, ત્યારે બધા બ્રાહ્મણોને બોલાવ્યા અને ભગવાને પછી કાંકરિયાની પાડે 84 કરાવી. બધા બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા. મહારાજ તે વખતે નરનારાયણ દેવની તથા રાધાકૃષ્ણ દેવની છાપો બધાને પૂજવા આપી. ત્યારે પ્રગટની ઉપાસના અને મહારાજનો સર્વોપરિ નિશ્ચય ધરાવતા આધારાનંદ સ્વામીને થયું કે મહારાજે મને ચિતારાની કળા આપી છે તો એનો ઉપયોગ કેમ ન કરું? અને મહારાજની બેઠી મૂર્તિ અંતરમાં ધારી લીધી અને આબેહૂબ મહારાજની મૂર્તિની ચિત્ર પ્રતિમા તૈયાર કરી શ્રી હરિને દેખાડી. તેથી મહારાજ એમના ઉપર અતિ પ્રસન્ન થયા. ત્યારે શ્રીહરિનો રાજીપો જોઈને તે જ વખતે ધીરે રહીને આધારાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, આપની મૂર્તિની છબી પણ સૌને પૂજામાં રાખવા માટે આપો તો સારું. તેવી ભાવના જોઈ મહારાજે સંમતિ દર્શાવી. તાબડતોબ એની છાપ અર્થાત લાકડાનું બીબું નારાયણ સુથારે તૈયાર કરી આપ્યું. પછી આધારાનંદ સ્વામીએ મહારાજની બેઠી મૂર્તિ ચિત્રી આપી. પછી મહારાજને વાત કરી કે બધા ભક્તજનોને પૂજવા માટે તમે આપો. એટલે એ વખતે તાબડતોબ લાકડાનું બીબું નારાયણ સુતારે તૈયાર કરી આપ્યું.
तेना वड़े आधारानंद स्वामीए मूर्तिओ छापी अने महाराज नी मूर्तिओ सौने पूजवा अपाई। आम संप्रदाय में सौ प्रथमवार एवं से डेनी बेन फोन करो। तमें लाइव जो तो संप्रदाय में सौ प्रथमवार नित्य पूजा में महाराज की मूर्ति राखवानु चलन शुरू थयु अने पछी चालू छे। प्रगट संतो भक्तो प्रगट महाराज की मूर्ति राखता शुरू थया तेनो यश आधारानंद स्वामी ने फाड़े जाए। स्वामीए पोताने सापड़ेल हस्त कौशल्य द्वारा श्री हरि ने सुंदर छबीओ बनावी। आजे पण स्वामीए बनावेली संप्रदायना आभूषण रूप एक चक्षुनी श्री हरि नी प्रतिमा घणा संतो भक्तो पासे जोवा मळे छे अने सांप्रदायिक ग्रंथोमां पण एनो उल्लेख जोवा मळे छे। एकवार श्रीजी महाराजे प्रसन्न थईने स्वामीने पोतानी मूर्तिओ चित्तरवा तथा छापवा कहेलुं तेनो उल्लेख श्री हरि लीलामृत ग्रंथ में आ प्रमाणे करवामां आव्यो छे के आधारानंद ने छापो आपी कयु कागड़ में देजो छापी मुनिए मूर्तिओ छापी दीधी प्रेमे पूजवा सौ जने लीधी। स्वामी श्री हरिनी नानी के मोटी सादी के सोनेरी रंगनी भव्य मूर्तिओ बनावता स्वामीए बनावेली पूजा में राखवा लायक अने खात्रीपूर्वक गुरु परंपरा थी मळेली मूर्तिओ आजे पण કેટલાક સંતો પાસે જોવા મળે છે। આથી સ્વામી શ્રેષ્ઠ ચિત્રકાર હતા એ ચોક્કસ થાય। સ્વામી મૂર્તિ છાપવાની સેવા બહુ કરતા। આ અંગે સત્સંગી જીવનમાં પણ સતાનંદ સ્વામીએ લખ્યું છે કે આધારાનંદ મુનિ નામ તતસ્તાભી રચિત્રયત મુદ્રાભી કાકુ દેશવેવ પ્રતિમા સહસ્ત્ર। જૂનાગઢથી નારાયણજી સુતારને બોલાવી મહારાજે ત્રણ મૂર્તિઓની છાપો એની પાસે બનાવડાવી। છાપો એટલે મૂર્તિઓ છાપવાના લાકડું વગેરેના બીબા, બીબું બનાવવું પડે ને, પછી તમારે જેટલી મૂર્તિ બનાવે એટલી બની શકે। આધારાનંદ સ્વામી પાસે એ છાપોથી કાગળ ઉપર હજારો મૂર્તિઓ છપાઈ। પછી તે મૂર્તિઓ દરેક સંતો ભક્તોને પૂજવા આપી। આધારાનંદ સ્વામી વડતાલમાં જ્યાં મૂર્તિઓ છાપતા હતા ને એ હવેલીના આઠ ખંડ હતા। જ્યારે આ રીતે સ્વામીએ વડતાલની અંદર ગાદીવાળો જે મેળો કહેવાય છે ત્યાં સ્વામીનું આસન હતું અને તે જગ્યાએ સ્વામીએ ત્યાં મૂર્તિઓ છાપી આપી। અમદાવાદમાં મહારાજે 1881 ત્યારે ફૂલદોલ નામનો બોટો ઉત્સવ કર્યો તે વખતે નરનારાયણ દેવના મંદિરમાં હનુમાનજી પધરાવવાના બાકી હતા તેથી મહારાજે જયપુરના હીરાજી સલાટને હનુમાનજીની મૂર્તિ તૈયાર કરવા કહ્યું। તે કહે મને ચિત્રતા આવડતું નથી, જયપુરમાં મૂર્તિઓ બનાવે છે ને, તો એ વખતે હીરાજા નામનો સલાટ હતો, નામ શું હતું, હીરાજી। તો એને બોલાવ્યો અને કીધું કે અમારે હનુમાનજીની મૂર્તિ કરવી છે। તો એ કે પહેલાં તમે કાગળમાં ચિત્રી આપો કે કેવા હનુમાનજી તમારે કરવા છે, તો ચિત્રી આપો તો એ પ્રમાણે હું તમને પથ્થરમાંથી કરી આપું। તે કોઈ કાગળમાં ચિત્રીને મૂર્તિનો નમૂનો આપે તો એ પ્રમાણે પથ્થરમાં હું મૂર્તિ બનાવીને આપું। કાગળ મે મૂર્તિ કરાયે જીમી કરહી જોઈ કે હમ હી તીમી આધારાનંદ મુનિ હી તિનકુ બોલાય સબ કહે ઇનકુ।
सलाटे प्रथम कागड में हनुमान जी दोरी आपवानु कह्युं त्यारे योगानुयोग आधारानंद स्वामी पण अमदावाद में जता। महाराजे एमने बोलावीने कह्युं हूँ पायट उपर जे रीते बैठो छू ने ए रीते खरो करो, अर्थात मारी सामू जोईने हूँ जे रीते बैठो छू ने ईज रीते कागड में हनुमानजीनी मूर्ति चित्रो। एम कहीने श्रीहरि थोड़ी वार हनुमानजीनी जेम बैठा अने आधारानंद स्वामी ए मुजब चित्र दोरीने हनुमानजी श्रीहरिजीने आप्युं। महाराजे हनुमानजीनी दोरेली मूर्ति जोईने आधारानंद स्वामी उपर अति राजी थया, वाह खरेखर अमे जेवा बैठा था एवी तमे चित्री आपी मूर्ति हनुमानजीनी। पछी कागर सलाटने आप्यो एमने एवी ज मूर्तिनो शिल्प करी आप्युं। ये हनुमान जी महाराज आजे पण कालूपुर मंदिर में दर्शन दे छे। लो अत्यारे जे कालूपुर मंदिर में हनुमान जी महाराज छे ने ई जयपुरना हीराजी सलाटे करी आप्या छे, पण एनु प्रथम चित्र दोरी आप्यु हतु आधारानंद स्वामी। स्वामीना जीवनना एक एक प्रसंगो अनुपम छे अने समझवा जेवा छे। तेमने श्रीहरि अने संतो भक्तोने प्रसन्न करवानी उत्सुकता अने सेवामां श्रद्धा गजबनी हती, गजबनी श्रद्धा स्वामीनी हो। सौने प्रेरणा आपे तथा बड़ पूरे एवी एकवार सूरतना प्रेमी भक्तो तथा अर्देसर कोटवाड़ प्रेम थी श्रीहरिने सूरत पधारवा आमंत्रण आप्युं। अर्देसर कोटवाड़ा हता ने श्रीहरि एमना भावने पूर्ण करवा 1881 ना कार्तक मास में संतो हरिभक्तो परमहंसोनी साथे सूरत पधार्या। ते वक्ते अश्विनी कुमारना आरेथी श्रीहरिनी भव्य सवारी निकळेली। हरिभक्तो मेनो लाव्या, महाराज मेनामां बिराजता हता। ए वक्ते श्रीहरिए सर्वे श्वेत वस्त्र धारण कर्या हता, श्वेत पुष्पना तोरा धारण कर्या हता, गुलाबना गुच्छ कान उपर सोपता हता, एक हाथ में छड़ी अने बीजा हाथ में गुलाबनो गुच्छ धैर्यो हतो। दिवस उगता पहला अनेक हरिभक्त दर्शने आव्या। पछी कहार लोको श्रीहरिनो मेनो उठावीने चालवा लई गया, त्यारे आधारानंद मुनि श्रीहरिना दर्शन करवा मेनानो दक्षिण पायो पकड़ीने चाल्या। तेथी कहार लोको एमने वारे वारे छोड़ी देवानुं कहता, पण श्रीहरि कहे तो ज पायो छोड़वो एवं एमने नक्की कर्युं हतुं। तेथी कहार लोकोए घणी वार कह्युं छतां स्वामीए मान्युं नहीं। अंतर्यामी श्रीहरिए स्वामीनो प्रेम भाव जोयो, तेथी श्रीहरिए कहार लोकोने कह्युं तम बोलशो नहीं, एमने पायो पकड़ो छे तेथी मेनो डोलशे नहीं। आ समय आधारानंद स्वामी थोड़ी थोड़ी वारे मेनो खभे उचकवानो पण लाभ लेता। मेनो एटले पालखी जेवा आवे ने, चार पाया हुआ उचकी नहलो जावन। श्रीहरिनी मूर्ति नु खूब सुख लेता हता, आवो एने महाराज ने विषे प्रेम हतो। प्रेम विश्वनी अजबनी शक्ति, अणुबॉम मां जेटली विनाश करवानी शक्ति छे ने तेथी पण अधिक प्रेम मां सौनु सारू करवानी शक्ति छे। प्रेम होय तो ज सुख आवे, प्रेम होय तो श्रीहरि संतो ने सत्संग ने अर्थे माथू देवू होय ने तो ए पण दई शकाय। माटे ज आपणा ग्रंथों में वारंवार श्रीहरि ने संतो भक्तों में प्रेम करवानु अने एमां आत्मीयता अने आत्मबुद्धि राखवानु कह्युं छे। प्रेम थी करेली थोड़ी सेवा पण मोटू फळ आपे छे। श्रद्धा के प्रेम विना करेली सेवा सुगंधि विना पुष्पनी जेम अंत निष्फळ निवड़े छे। જ્યારે શ્રીહરિ સુરત પધાર્યા ને ત્યારે એક દિવસ મુનિ બાવા પોતાના શિષ્યોને સાથે લઈને મહારાજના દર્શને આવ્યા। સુરતમાં મુનિ બાવા હતા ને, બ્રહ્માનંદ સ્વામીએ સત્સંગ કરાવેલો, તેમાં એક દુલેરામ નામના ચિતારા હતા। તે ચિતારાએ મુનિ બાવાની એક છબી દોરી હતી, તે મુનિ બાવાએ શ્રીહરિને દેખાડી, તે જોઈ શ્રીહરિ બહુ રાજી થયા અને કહ્યું આ કોણે બનાવ્યું છે, તમારા જેવો આબેહૂબ ચિત્ર કર્યું છે। ત્યારે મુનિ બાવા કહે આ દુલેરામે કર્યું। શ્રીહરિ કહે અમને એક મૂર્તિ ચિત્રી આપો। દુલેરામ કહે હે મહારાજ, એટલા માટે જ હું અહીં આવ્યો છું, આપ જેમ આજ્ઞા કરો એમ હું કરીશ,
ઈ સારો એવો ચિત્રકાર હતો, એનું નામ શું હતું? દુલેરામ. તેની મુનિ બાવાનું આમ ચિત્ર આબે હોવ. તો મહારાજ કે અમને આવી એક ભગવાનની મૂર્તિ ચિત્રી આપો ને. શ્રી હરિએ દુલારામને કહ્યું, દુલેરામને, શ્વેત દેવપતિ વાસુદેવ જમણો પગ ડાબા સાથળે મૂકી અને બંને ભુજાઓ ઊંચા રાખીને તપ કરતા હોય, બંને બાજુ એક એક મુક્ત હાથ જોડીને ઊભા હોય એવી એક ચિત્ર પ્રતિમા તમે કરો વાસુદેવ નારાયણની, અને તે માટે અમે આ ધારાનંદ સ્વામીને તમારી સાથે રાખશું. એ પણ ચિતારાશે, તમને જરૂરી સલાહ સૂચન કરશે. પછી સ્વામીના માર્ગદર્શન મુજબ તેવી પ્રતિમા બનાવવાનું શરૂ કર્યું. મહારાજ હજી સુરતમાં જ હતા તે સમયે હરદેસર કોટવાળાને મનમાં થયું કે શ્રીહરિ અહીં હાજર છે, માટે એમની એકાદી સુંદર મૂર્તિ બનાવી હોય તો ધ્યાનમાં મજા આવે, પરંતુ અત્યારે અહીં એવો ચિતારો કોણ હશે? પછી એને નવાબનો પ્રસિદ્ધ ચિતારો મીઠારામ યાદ આવ્યો, એટલે એને એ વખતના સુરતના નવાબ પાસે એમના ચિતારા મીઠારામ દ્વારા એક ચિત્ર બનાવવા માટેની રજા માંગી. એટલે નવાબે રાજી થઈ મીઠારામને કહ્યું, આ અરદેસરજી જેમ કહે એમ તમે એને ચિત્ર બનાવી આપજો. આ રીતે મુનિ બાવાનું જેને ચિત્ર દોરી આપ્યું હતું એવા ચિતારાની પાસે ભગવાને કયું ચિત્ર દોરાયું? દુલેરામની પાસે શ્વેતદીપતિ વાસુદેવ નારાયણનું ચિત્ર દોરાયું. પછી અરદેસર પારસીએ ત્યાંના નવાબ હતા ને એનો એક ચિતારો હતો, એનું નામ હતું મીઠારામ. તે એમને મીઠારામને કહ્યું, તમે અત્યારે સ્વામિનારાયણ ભગવાન અહીં છે ત્યાં જાઓ અને સુંદર મૂર્તિ ચિત્રી આપો. એટલે અરદેસર ભાઈની આજ્ઞાથી નવાબના ચિતારામ મીઠારામ શ્રીહરિ પાસે આવ્યા. તેને આવી નારાયણભાઈને વાત કરી. તેથી નારાયણજીભાઈ આધારાનંદ સ્વામી કહ્યું કે અરદેસર કોટવાળે શ્રીહરિનું ચિત્ર દોરવા માટે અહીંના નવાબના પ્રસિદ્ધ ચિતારા મીઠારામને અહીં મોકલા છે, માટે આપ એની વ્યવસ્થા કરો અને શ્રીહરિને ગુપ્ત રીતે આ વાત કહો અને મહારાજની મરજી લઈને આવો, પછી એને ઉત્તર આપીએ. પછી આધારાનંદ સ્વામી શ્રીહરિની પાસે ગયા. એ વખતે શ્રીહરિ સભામાં હિંડોળા ઉપર બેઠા હતા, સ્વામી એની પાસે ડાબી બાજુમાં જઈને બેઠા. શ્રીહરિ એમનું આમું જોઈને કહ્યું, તમે શું કામે આવ્યા છો? આધારાનંદ સ્વામીએ બીજા કોઈ ન સાંભળે એમ શ્રીહરિના કાનમાં કહ્યું, એ અરદેસર ભાઈએ એક ચિતારો મૂકલો છે અને એ ચિતારો આપની મૂર્તિ દોરવા માંગે છે, એનું કેમ કરવું? ભગવાન કે અત્યારે કઈ બોલશો, મેં જ્યારે જમવા આવી ને ત્યારે એકાંતમાં પૂછજો. ભાઈ શ્રીહરિ જમવા ગયા ને, જમી રહ્યા બાદ સૌ હરિભક્તોને વિદાય કર્યા, કેમ કે બધાને પ્રગટ પચતા નથી. પ્રગટ પ્રભુના આવા ચિત્રો બને અને નિષ્ઠાવાનને જ પચે, બીજાનું કામ નહીં. પ્રગટ ભગવાન કે મોટા સંતનો આશરો કરવો, તેથી પણ એમના અંતરનો આશય સમજવો ઘણો અઘરો. જે મોટાના આશયને સમજે તે છતાં દેહે મુક્ત બની જાય, પરંતુ મોટાની બુદ્ધિમાં કે ઢાપણમાં ફસાયેલાને આ વાત ન સમજાય, તેથી શ્રીહરિ બીજાને કાઢી મૂક્યા. શ્રીહરિના અંતરમાં એક ઈચ્છા હતી કે જ્યાં સુધી જીવ મારી સર્વોપરી ઉપાસના નહીં સમજે ત્યાં સુધી એની મુક્તિમાં ઘણો ફેર રહેશે, માટે જેમ છે ને તેમ મને જાણે તો જીવ આત્યંતિક કલ્યાણને પામે, અને પોતાનું સર્વોપરી સ્વરૂપ સૌ જીવને સમજાવવા માટે જ મહારાજ અનંત મુક્તો સાથે અહીં પધાર્યા હતા. તેથી શ્રીહરિ આજે એ કાર્ય કરવા માટે તૈયાર થયા, પરંતુ પ્રગટ પ્રભુનો આશય સમજવો અને પ્રગટની ઉપાસના પચાવી એ આધારાનંદ સ્વામી જેવા વિરલ સંત માટે સહેલું છે, બધાનું આમાં કામ નથી. પછી શ્રીહરિએ ચિતારા મીઠારામને બોલાવીને કહ્યું, અમે જે રીતે કહીએ ને એ રીતે મૂર્તિ સારી અને મોટી બનાવજો. આ ગોવિંદભાઈ તેના જેટલા કહીશો ને એટલા પૈસા ખનખની આપી દેશે. પછી કહ્યું, શ્વેત દીપમાં તપ કરતી વાસુદેવની મૂર્તિ કરજો. ત્યારે ચિતારા મીઠારામે કહ્યું, વાસુદેવ નારાયણ કેમ તપ કરે એની મને ખબર નથી. પછી શ્રીહરિએ કહ્યું, હું તને બતાવું. એમ કહી ભગવાન પાયટ ઉપર ઉભા થયા, એક પગ સાથળ ઉપર મૂક્યો, બંને હાથ ઊંચા કર્યા. ત્યારબાદ મીઠારામને કહ્યું, આવી રીતે વાસુદેવ નારાયણ શ્વેત દીપમાં તપ કરે માટે આ રીતે મૂર્તિ બનાવજો અને એક
परखे नर अने बीजे परखे नारायण हाथ जोड़ीने उभा होय एम चितरजो एम कही श्री हरि अने 10 रूपिया आपीने पाग बंधावी। श्वेत दीप में श्वेत मुक्त तप करे छे अने वासुदेव नारायण एमने 5 वक्त दर्शन देश, परंतु अहीं श्री हरिए कह्युं के वासुदेव नारायण आवी रीते तप करे छे माटे तेनी तमे आ रीतनी मूर्ति बनावजो। चितारायए हाथ जोड़ीने कह्युं के महाराज जेम आपे कह्युं ए रीते हूँ अंतर में धारीने आबे मूर्ति बनावी आपीश। एटले तरत श्री हरिए एने शिरपाव आप्यो। महाराज आम कड़ा कारीगरी ने बिरदावता ने सारा पेंटर के लेखक होय एनु खूब सम्मान करता। બીજાને બિરદાવવામાં અને મોટપ આપવામાં ભગવાન સ્વામિનારાયણે ક્યારે પણ લોભ રાખ્યો નથી। જે સૌનું ગમતું કરી શકે એ જ મહાન બની શકે। સૌને પોતાનું સર્વોપરી સ્વરૂપ સમજાવવું અને સર્વોપરી જ્ઞાન આપવા માટે ભગવાનને ખૂબ તાન હતું। કેમ જે મહારાજ સમજતા હતા કે જીવ જ્યારે સર્વ અવતારના અવતારી સર્વ તારણના કારણ સર્વોપરી મારા સ્વરૂપને સમજશે ત્યારે જ અક્ષરધામ ને પામશે, અને એ વિના જપ તપાદી ઘણા સાધનો કર્યા હશે તો પણ મને પામશે નહીં। ઈ હેતુ માટે જ શ્રી હરિએ બદ્રિકાશ્રમ વાસી નર અને નારાયણ બંને પોતાની અડખે પડખે હાથ જોડીને ઊભા હોય એવું પોતાનું અક્ષરાતીત સ્વરૂપ મીઠારામ પાસે કરાયું। પછી જ્યારે શ્રી હરિ સુરતથી નીકળ્યા ત્યારે મુક્ત મુનિને પોતાના રથમાં બેસેલા શ્રી હરિ રથ હાંકવા બેઠા। આધારાનંદ સ્વામીને ભલામણ કરતા કહ્યું કે તમે હમણાં અહીં રહી જાઓ, આપણે વાસુદેવ નારાયણની 2 ચિત્ર પ્રતિમા કરવાની કહીશ, તેને તમે જાણો છો, માટે બેમાંથી દુલેરામની અને મીઠારામની જે મૂર્તિ પહેલી તૈયાર થાય એને લઈને તમે ગઢપુર આવજો, ત્યાં સુધી તમે અહીં રોકાઈજો। શ્રી હરિની મરજી જોઈને આધારાનંદ સ્વામી સુરત રોકાણશે। શ્રી હરિ સુરતથી નીકળ્યા, ફરતા ફરતા ગઢપુર પહોંચ્યા। આધારાનંદ સ્વામી સુરતમાં તે ચિતારાઓની સાથે રહીને મહારાજે કહ્યું તે પ્રમાણે પ્રતિમા દોરાવતા હતા, એમાં ચિતારા મીઠારામે શ્રી વાસુદેવ નારાયણ અને એની અડખે પડખે નર અને નારાયણ હાથ જોડીને ઊભા છે એવી પ્રતિમા તૈયાર કરી। આધારાનંદ સ્વામી જેવા મોટા સંતો શ્રી હરિના અંતરનો આશય સમજતા હતા, તેથી પોતાના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના પ્રવર્તે અને જીવ સાચું સમજે તો અક્ષરધામનો અધિકારી બને, આવા ઉમદા હેતુથી સ્વામીએ મીઠારામ પાસે વાસુદેવ નારાયણની અડખે પડખે નર અને નારાયણ હાથ જોડીને ઊભા હોય એવી મૂર્તિ પ્રથમ તૈયાર કરાવી। પછી જ્યારે ફાગણ માસ બેઠો ને ત્યારે સ્વામી પ્રતિમા લઈને ગઢપુર આવ્યા। સ્વામીની સાથે જોડમાં ધર્માત્માનંદ સ્વામી પણ હતા। સ્વામી મીઠારામે બનાવેલી મૂર્તિ લઈને ગઢપુર આવ્યા ત્યારે શ્રી હરિ સંતોને લાડુ પીરસતા હતા। શ્રી હરિ બંને સંતોને આવેલા જોઈને ખૂબ રાજી થયા, પીરસવાનું પીડું મૂકી પ્રથમ બંને સંતોને ભાવથી ભેટ્યા, પછી તરત એને જમવા બેસાડ્યા। શ્રી હરિ અમને અતિ પ્રેમથી 3 લાડુ પીરશે, આમ શ્રી હરિની મરજી પ્રમાણે સેવા કરતા આધારાનંદ સ્વામી ઉપર મહારાજ ખૂબ રાજી થયા। પછી સાંજે આધારાનંદ સ્વામીને બોલાવીને કહ્યું મૂર્તિ લાવો મૂર્તિ। તેથી આધારાનંદ સ્વામી મૂર્તિ લાવ્યા અને પટ એટલે કે કવર ખોલીને બતાવી, તે જોઈને શ્રી હરિ મૂર્તિની પ્રશંસા કરતા બોલ્યા વાહ 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 કેવી સુંદર મૂર્તિ બનાવી છે વાસુદેવ નારાયણની મૂર્તિમાં, અને આ મૂર્તિમાં એક રોમનો ફેર નથી, શાસ્ત્રમાં જેવું વર્ણન કર્યું તેવી જ આ મૂર્તિ થઈ। આ મૂર્તિ જોઈને શ્રી હરિ સ્વામી ઉપર ખૂબ રાજી થયા। એસે પટ જો એહ આધારાનંદ મુનિ યહ પાસ રખાઈએ તે શ્રી હરિ એક જ વર્ષ અલગ। સુરતના મીઠારામ પાસે રહી સ્વામીએ બનાવેલી આ મૂર્તિને શ્રી હરિ 1 વર્ષ સુધી પાસે રાખી, ભગવાન પાસે રાખી, 1 વર્ષ સુધી પૂજા કરી। આ દારાનંદ સ્વામીએ શ્રી હરિ સાથે રહી 1 વર્ષ સુધી આ મૂર્તિ સાચવી હતી, અને જે કોઈ હરિભક્ત દર્શને આવે ત્યારે મહારાજ આધારાનંદ સ્વામી પાસે મૂર્તિ મગાવી સૌને બતાવતા, પછી જેવો પાત્ર હોય એ પ્રમાણે શ્રી હરિ અને ભગવાનના મહિમાની વાતો કરતા, જે સુપાત્ર હોય એને મહારાજ પોતાનું સર્વોપરી સમજાવતા અને જેમ છે એમ કહેતા,
જેને પોતાની સર્વોપરિતા પચે એવી ન હોય તેને આ વાસુદેવ નારાયણ સર્વોપરી છે એમ સમજાવતા. માટે આપણે તો જેમ શ્રી હરિ સુપાત્રને સમજાવતા એમ જ સમજવું તો જીવમાં બળ આવશે. પછી બીજે વર્ષે નડિયાદમાં શ્રી હરિએ બિશપ હેબરને પણ આ પ્રતિમા બતાવેલી. અંગ્રેજ સરકાર જ્યારે આવ્યા નડિયાદ ત્યારે પણ ભગવાનનો મેળાપ થયેલો બિશપ હેબરનો, ત્યારે પણ ભગવાને આ પ્રતિમા બતાવેલી. ત્યારે પણ સ્વામી ત્યાં હાજર જ હતા આધારાનંદ સ્વામી, એમ ઇતિહાસ કહે છે. સ્વામીએ શ્રી હરિની સાથે રહી અનેકવાર અનેક લાવો લીધેલો. એકવાર સુરત ભક્તો મહારાજ પાસે આવ્યા, એની સેવાથી શ્રી હરિ રાજી થયા, ત્યારે આ મૂર્તિ સુરતના ભક્તોને પ્રેમથી આપી. વાલા ભક્તજનો, આ કોઈ કલ્પિત વાતો નથી. આજ પણ તમારે સુરત રામપુરામાં શિખરબંધ મંદિર સ્વામિનારાયણ ભગવાનનું છે, જ્યાં નારાયણ મુનિ બિરાજે છે, ત્યાં સભા મંડપ છે. એ સભા મંડપમાં જે સ્વામિનારાયણ ભગવાને મૂર્તિ તૈયાર કરાવેલી હતી વાસુદેવ નારાયણની, અને બાજુમાં નર અને નારાયણ ભગવાન છે, તો આ મૂર્તિ હાલ પણ સુરતના મંદિરમાં જે સભા મંડપ છે એ સભા મંડપમાં રાખવામાં આવેલી છે. સુરત જાઓ તો દર્શન કરજો. એક પ્રસાદીની મૂર્તિ સ્વામિનારાયણ ભગવાને સુરતમાં ચિતારાની પાસે જે કરાવી હતી મીઠારામની પાસે. તો વાલા ભક્તજનો, આ રીતે સુરતમાં એ પ્રસાદીભૂત મૂર્તિ આજ પણ દર્શન આપે છે. તો આ રીતે આધારાનંદ સ્વામીએ સંવંત 1882માં મહારાજ ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં સવારમાં સભા કરીને બેઠા હતા. તે વખતે આધારાનંદ સ્વામીને બોલાવીને કહ્યું કે તમે સુરતમાં મીઠારામ પાસે તથા દુલેરામ પાસે એક એક વાસુદેવની ચિત્ર પ્રતિમા કરાવી છે, પરંતુ હજી એક ત્રીજી શ્વેતદીપપતિ વાસુદેવની ચિત્ર પ્રતિમા અમે કહી એમ તમે કરો. ક્ષીર સમુદ્રમાં વેદિકાએ સહિત એક બેટ કરવો, તેમાં અતિ સુશોભિત એક કલ્પવૃક્ષ કરવું અને એને નીચે તપ કરતી વાસુદેવ નારાયણની મૂર્તિ ઉર્ધ્વ ભાવ કરવી, ફરતા વિશ્વક્ષેનાદિ 16 પાર્ષદ ગરુડ તથા નિરન મુક્ત કરતા આવી મૂર્તિ બનાવો. શ્રી હરિની આજ્ઞાથી આધારાનંદ સ્વામી એ પ્રમાણે પટ મૂર્તિ કરવાનો પ્રારંભ કર્યો. કયા પ્રમાણે અદ્ભુત મૂર્તિ બનાવી તે જોઈને ભગવાન રાજી થયા અને પ્રસાદીનો હાર આપ્યો. પછી સૌ સંતો ભક્તોને સભામાં એ મૂર્તિ દેખાડીને બોલ્યા, તમે બધા શ્વેતદીપ મુક્તોની જેમ નિષ્કામ ભાવે મારી ભક્તિ કરજો. સૌમાં નિષ્કામ ભક્તિ પ્રવર્તે એવા હેતુથી અમે આ મૂર્તિ બનાવી છે, કેમ જે નિષ્કામ ભક્તિ અમને બહુ વાલી છે. જો શ્વેતદીપ મુક્તો મહારાજ કે અમને બહુ ગમે છે, એના બે કારણ છે. બહુ સાંભળવા જેવું, ભગવાન વારંવાર વાસુદેવ નારાયણની મૂર્તિઓ કરાવે છે. મહારાજ કે અમે વાસુદેવ નારાયણ શા માટે ગમે છે, એના મુક્તો અમને શા માટે ગમે છે, એના બે કારણ બતાવ્યા. પહેલું કારણ, તેઓ બ્રહ્મરૂપે રહીને ભક્તિ કરે છે. બીજું, તેઓ નિષ્કામ ભાવે ભક્તિ કરે છે. વાસુદેવ નારાયણના જે મુક્તો શ્વેતદીપપતિ વાસુદેવ નારાયણ છે, તો એના મુક્તો છે ને એને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી, નિષ્કામ ભાવથી ભગવાનની ભક્તિ કરે છે, માટે અમને બહુ ગમે છે. તમે સૌ મારા આશ્રિત થઈ અને તમે પણ બ્રહ્મરૂપે થઈ નિષ્કામ ભાવે ભક્તિ કરજો. આમ સૌ પ્રગટ ઉપાસી સત્સંગીઓમાં બ્રહ્મરૂપની ખુમારી અને નિષ્કામ ભક્તિનો રંગ લાગે એવા હેતુથી શ્રીહરિ આ ત્રીજી મૂર્તિ બનાવી હતી. આ ત્રણ મૂર્તિઓમાં મીઠારામે બનાવેલી મૂર્તિ સુરત રામપુરા મંદિરમાં સભા મંડપમાં હાલ છે. દુલેરામવાળી મૂર્તિ ગઢપુરમાં છે, પરંતુ આ વિશ્વક્ષેનાદિ 16 પાર્ષદવાળી વાસુદેવ નારાયણની મૂર્તિ ક્યાં છે એ જાણ નથી, એવું આ ગ્રંથકાર લખે છે. તો આ રીતે હરિચરિત્રામૃત સાગરના કરતા વાલા ભક્તજનો,
आधारण स्वामी एमने स्वामीनारायण भगवान की केटली मोटी सेवा करी अने भगवान राजीपो प्राप्त करेलो छे। सर्वावतारी स्वामीनारायण भगवान अवनी ऊपर आया एने आ ब्रह्मांडना जीवात्माओं ने आत्यंतिक कल्याण आपवा पृथ्वी पर चारे बाजू जन्मेला मुक्तों ने पोताना संकल्प थी पासे बोलाव्या। घणा मुक्तों ने स्वामीनारायण नाम सांभळता परचावो थया, घणा ने श्री हरिना दर्शन थता समाधि थई, पछी बधा मुक्तो प्रगट प्रभुना परम अंशो बन्या। जो भगवाने अक्षरधाममांथी ज मुक्तोने आ लोकनी अंदर मूकला हता कि तमने योग्य लागे अहीं प्रगट थई जाओ, तो बधाए अलग अलग देशों में प्रगट थया, कोई मध्य प्रदेश में, कोई उत्तर प्रदेश में। पछी भगवाने ज्यां संकल्प कर्यो ने त्या ज्यां ज्यां मुक्तो प्रगट थया हता ने, जे रीते बधी नदीओ समुद्र में जाए ने एम बधाए मुक्त भगवान तरफ खेंचाण, बधाए दूर दूर थी नित्यानंद स्वामी, आम केटलाय संतो आम हिंदी वासी हता ने बधा ज खेंचाईने भगवानी पासे आव्या। पछी बधा मुक्तो प्रगट प्रभुना परम अंशो बन्या। आ मुक्तोना माध्यमे श्रीहरिए भावि जीवोना कल्याण माटे विपुल साहित्यनु सर्जन कर्युं। लो भगवाने आ संतोनी पासे केटला बधा ग्रंथोनी रचना करावी। आ साहित्य युगो सुधी अमर रहेशे, एने वाँचीने विचारीने मनन करीने अनेक बद्ध जीवो मुक्त पदवीने पामता रहेशे। आ मुक्तोना जीवन कथन थी पण अनेक नवा मुक्तोना जीवन घड़ाय छे। एक एक संतनी एक एक भक्तनी जीवन गाथाओ अवनी थी अक्षरसाम सुधीनो सेतु बनी रहे छे। केम जे श्रीहरि आ मुक्तोने जीवात्मा अक्षरधाम ने केम पामे एनी नवतम रीत शीखवाड़ी हती, जे एकदम सीधी सरल अने सौने समझाय एवी आवा अलौकिक कार्य करनार श्रीहरि ने कोटि कोटि वंदन। श्री हरि सर्वकर्ता छे, श्री हरि ज अपना सौना सदा प्रगट बिराजे छे। जे पोतानी अंदर अने बहार श्री हरि ने जुए छे ते भवाट विना दुखो खूवे छे। जे महाराज ने प्रत्यक्ष मानी अने एनी अने एना मुक्तोनी मरजी में वये छे ए ज महासुख ने लये छे। आधारानंद स्वामी आवी ज अलौकिक केड़ी कंडारनारा अनुपम संत हता। स्वामीए केवा केवा कार्यो करी श्री हरि संतो हरिभक्तों ने राजी कर्या, केवी रीते महाराज नी मूर्ति मां ने मरजी मां रह्या, ए बधुं एना आख्यान मांथी शीखवा मळे छे। आधारानंद स्वामीमां अजोड चित्रकला हती, तेमाय पण श्री हरि नी जन्मपत्रीमां स्वामी नी चित्रकला यथार्थ रूपे निखरी छे। वाला भक्तजनो, आधारानंद स्वामीए जन्मपत्री आखी चित्रकला एटले पेंटिंग थी चित्री छे। वढवाणमां एक पंडित लाधाराम ठाकर हता, लाधाराम ठाकर वढवाण एटले मूड़ीनी बाजूमां आव्युं, सुनगरनी बाजूमां। ते भागवतना भणेला हता अने ज्योतिष शास्त्रमां पारंगत विद्वान हता। तेमणे एकवार श्रीहरिने प्रार्थना करीने कह्युं के महाराज, हूँ आपनी जन्मपत्री रचीने मारी विद्या सार्थक करवा मागुं छुं, कारण के ज्योतिष भणेला हता ने। एटले के महाराज, तमारी जन्मपत्री मारे रचवी छे तो मारी विद्या सार्थक थाय। आपणी कोई पण कला भगवानने अर्थे आवे तो ई विद्या सार्थक थाय, माटे एनी अनुमति आपीने मारा उपर कृपा करो। तेमनो निष्काम भाव जोई श्रीहरि एमने जन्मपत्री रचवानी हा कही, તેથી એને હૃદયની અતિ ભાવુકતાથી શ્રીહરિની જન્મપત્રી લખી। સંપ્રદાયના ઇતિહાસમાં આ એક અણમોલ ઘટના છે હો ભક્તજનો, તમને ખ્યાલ નહીં હોય, આ બધો ઇતિહાસ તમારે જાણવા જેવો છે। જે અત્યારે હું વાત કરું છું એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે ભગવાનની જન્મપત્રી કહેવામાં આવે છે, એ વઢવાણના બહુ પંડિત વિદ્વાન હતા, જ્યોતિષના ભણેલા સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી કહેનાર આ એક વિદ્યમાન અજોડ પુરાવો છે। આજ પણ કોઈ માણસ એમ તમને કહે કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી તમે ભગવાન કહો છો, એ સાના આધારે કહો છો, તો આજ પણ એ જન્મપત્રી જે કરી છે ને એને બતાવવામાં આવે ને તો ગમે એવો નાસ્તિક માણસ હોય ને તોય પણ હા પાડે કે ખરેખર
કે શાસ્ત્રોની અંદર ભગવાનના ચિહ્નો બતાવ્યા છે એ બધા જ ગુણો અને ચિહ્નો સ્વામિનારાયણ ભગવાનમાં હતા, માટે એ અવતાર નહીં પણ અવતારી નારાયણ હતા. લાધારામ ઠાકરે વિક્રમ સંવંત 1884 અષાઢ સુદ દસમના બુધવારે જન્મપ્રત્રી ગ્રંથ પૂરો કરી ગઢપુરમાં શ્રી હરિને સમર્પણ કર્યો. ક્યારે ભક્તજનો જન્મપત્રી લખવામાં આવી? તો 1884 અષાઢ સુદ દસમ. આ સમયે શ્રી હરિની સાથે સતત સેવામાં રહેનારા આધારાનંદ સ્વામી ત્યાં હાજર હતા. એ પણ સારા કવિ અને ચિત્રકાર હતા. સ્વામીની જન્મપત્રી જોઈને મનમાં વિચાર થયો કે સર્વાવતારી શ્રી હરિને પ્રકાંડ પંડિતે અનુપમ જન્મપત્રી લખી, પરંતુ તે મુજબ એના ચિત્ર બનાવ્યો હોય ને તો સોનામાં સુગંધ ભળે. એને ફક્ત લખ્યું હતું કે આ રીતનું આ રીતનું, પણ સ્વામી કે જે પ્રમાણે લખાણ કર્યું છે ને એ પ્રમાણે ચિત્ર હોય ને તો માણસને તરત મગજમાં બેસી જાય. પછી શ્રી હરિને હાથ જોડીને કહ્યું કે મહારાજ, આ લાધારામ ઠાકરે સરસ મજાની આપની જન્મપત્રી લખી છે, જો આપ આજ્ઞા કરો તો હું એ જન્મપત્રીને સુંદર મજાના ચિત્રથી શણગારું. આધારાનંદ સ્વામીનો ઉત્સાહ અને સદભાવ જોઈ શ્રી હરિ ખૂબ રાજી થયા અને કાર્ય કરવા માટે સ્વામીને પ્રોત્સાહિત કર્યા. આમ શ્રી હરિની આજ્ઞા લીધી. પછી હાથના બનાવેલા સારા કાગળ નીચે સફેદ રેશમી કાપડ ચોટાડ્યું, કાગળ એના નીચે કપડું ચોટાડ્યું. કેટલો? 142 ફૂટ લાંબો. તમે વિચાર કરો, 142 ફૂટ લાંબો અને 11 ઇંચ પહોળો પટ્ટો તૈયાર કર્યો સ્વામી, એટલો લાંબો. તમે વિચાર કરો 142 ફૂટ કેટલું લાંબુ થાય. હા, તેની બંને બાજુ બહારની ધારે બહુ સુંદર ફૂલ વેલીનું ચિત્ર તૈયાર કર્યું. ફૂલવેલની વચ્ચેના ભાગમાં સુંદર સંસ્કૃત ભાષામાં પંડિત લાધારામ ઠાકરે રચેલી જન્મપત્રી આધારાનંદ સ્વામીએ લખી. તે જન્મપત્રીના મંગળ પ્રવેશનું ચિત્ર કલા કૌશલ્યના આદર્શ ઉદાહરણ રૂપ અતિ અનુપમ મૂક્યું. તે આ જોતા પણ એ કળાના નિષ્ણાંતો અચંબો પામી જાય. તદઉપરાંત જન્મપત્રીને અનુરૂપ એવા 41 ચિત્રો સ્વામીએ દોર્યા છે. 41 ચિત્રો જે અનેક ભાવોની સ્થિતિને પ્રસ્તુત કરે છે. આ જન્મપત્રીમાં લાધારામ ઠાકરની વિદ્વતા અને આધારાનંદ સ્વામીની ચિત્રકળા બંને પોતપોતાના ક્ષેત્રમાં સ્પર્ધા કરતી હોય ને શું એવી અજોડ નમૂના રૂપ છે. લાધારામનું પાંડિત્ય અને આધારાનંદ સ્વામીનું કલા લાલિત્ય તે જન્મપત્રીમાં દોરેલી કુંડલીઓ અને ચક્રોમાં એકબીજાના પૂરક અને સંવર્ધક બનીને ગુણોની ચરમસીમા સુધી પહોંચ્યાશે. 142 ફૂટના લાંબા પટ્ટા ઉપર સુંદર કલાત્મક રીતે દોરેલી શ્રી હરિની જન્મપત્રી 1886 મહાવદ 8મના રોજ આધારાનંદ સ્વામીએ ગઢપુરમાં પૂરી કરી. પૂરી ક્યારે કરી? તો 1886 મહાવદ 8મ અને ગઢપુરમાં શ્રીહરિને સમર્પણ કરી. આ વાત શ્રીહરિની જન્મપત્રીમાં અંતિમ શ્લોકથી સિદ્ધ થાય છે. લાધારામ નામના જ્યોતિષશાસ્ત્રના શ્રેષ્ઠ વિદ્વાન બ્રાહ્મણે લખેલી અને ગુણિયલ ભક્તોના ગુરુ સમાન આધારાનંદ સ્વામીના સંતે ચિત્રેલી આ જન્મપત્રી. આપણને એમ થાય કે આવી પ્રસાદીભૂત શ્રી હરિની આ જન્મપત્રી હાલ ક્યાં હશે? તો વાલા ભક્તજનો, આ જન્મપત્રી ગઢપુરમાં મંદિર હસ્તક છે અને એક એની ફોટોકોપી ગાંધીનગર જે સ્વામી છે જ્ઞાન પ્રકાશ સ્વામી એને અનુવાદ કરી 1999માં પ્રકાશિત કરેલ છે. એ પુસ્તક આજ પણ પ્રાપ્ત થાય છે. વાલા ભક્તજનો, એ આધારાનંદ સ્વામીએ કરેલી જન્મપત્રી ચિત્રેલી અને લખાણ કરેલું ભગવાનની જન્મકુંડળીની બધી, તો આજ પણ એ 142 ફૂટ લાંબો પટ્ટો છે. એનું સરસ મજાનું પુસ્તક બનાવવામાં આવ્યું છે ચિત્ર સાથે, ફોટો કોપી કર્યું.
मूल ग्रंथ तो गढ़पुर में छे, जे आधारानंद स्वामी लखेलो अन चित्रेलो ग्रंथ ई तो गढ़पुर में छे, पण एनी फोटो कॉपी करी अने ई पुस्तिका बहार पाड़वामां आवी छे। पुस्तकना रूप में अत्यारे उपलब्ध छे, एमां आधारानंद स्वामी दौरेला सुंदर चित्रों छे अने लाधाराम पंडिते लखेल मूल संस्कृत अने एनो सरस मजानो गुजराती में अनुवाद छे। एमां रहेला चित्रों कला क्षेत्र बे नमून छे, जे आ वात ने समझता होय ने ई ज समझी सके, बधायनुं काम नहीं। कारण के जन्म कुंडली तो जो ज्योतिष शास्त्र भणेलो एने गता गम खबर पड़े, एमां आपणने शुं खबर पड़े जन्म कुंडली में क्यों हाल। तो एमां आ स्वामीनारायण भगवानी जन्म कुंडली छे। જેમ સંગીત વાળા ગમે એટલું સારું વગાડે, પરંતુ જેને સંગીતનું જ્ઞાન જ નથી એને એમાં કાંઈ મજા ન આવે, એ તો ફૂઈ જાય। જેમ ગાયક એની આખી જિંદગીની સાધનાથી શીખેલ આલાપ કરતા હોય, ત્યારે જેને સંગીતનું જ્ઞાન નથી એવા ઘણા લોકો એની મશ્કરી કરતા હોય, આ શું પાદાન જેમ ગાંગરે છે। અને જેમ આંધળાને રૂપ કામનું નથી, એમ જ અભણને આ જન્મપત્રી જોવા વાંચવામાં મજા ન આવે, એની કાંઈ કિંમત પણ ન હોય। એ તો જેને ખબર પડતી હોય ને એ જ કિંમત કરી શકે, અને ચિત્રો જોતા જ આશ્ચર્યચકિત બની જાય। આજ પણ તમે એ ભલે ભણેલો ન હોય, પણ આમ ચિત્રો જોયે ને તો તમે આશ્ચર્ય, શું સ્વામીએ મહેનત કરી છે, ઓહો ગજબની હો। આ લાધારામ વિપ્ર ભાગવત અને જ્યોતિષ ભણેલા હતા, શ્રી હરિ વઢવાણ પધારેલા ત્યારે એમને શ્રી હરિને ફૂલહાર પહેરાવીને પોતાના પૂરમાં અને પોતાના ઘરે પધરાવ્યા હતા। આ રીતે વાલા ભક્તજનો, આધારાનંદ સ્વામીમાં અનેક સદગુણો હતા, અનેક કળાઓ હતી। એમાં આપણે તો અત્યારે માત્ર એમની ચિત્રકળા કેવી હતી તે જ સમજીએ છીએ। સ્વામીએ તે ચિત્રકળા માત્ર શ્રી હરિની પ્રસન્નતાર્થે જ વાપરી હતી, એવું સમર્પણ આપણે પણ શીખીએ। વળી સ્વામીનો ચિત્રકળાનો બીજો નમૂનો એટલે એમને રચેલો યમ યતના નામનો ગ્રંથ, તમે જોયો હશે યમદૂતોના ચિત્રો દોરેલા, યમપુડીનું જે વર્ણન કરેલું છે નિષ્કુળાનંદ સ્વામી યમદંડમાં, તો ગરુડ પુરાણ વાંચી અને સ્વામીએ એ પ્રમાણે યમપુરીની અંદર યમદૂતો કઈ રીતે મારે છે, એ યમદૂતોના મોઢા કેવા હોય છે, એ સ્વામીએ આખો ગ્રંથ બનાવ્યો અને એ બધા ચિત્રો દોર્યા છે। જેને જોયું હોય છે એને ખ્યાલ હશે, તો યમ યતના નામનો જે ગ્રંથ છે એ પણ આધારાનંદ સ્વામીએ ચિત્રેલો હશે। એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભક્તજનો, આધારાનંદ સ્વામી કેવા સારા એવા ચિત્રકાર હશે, જેમાં સ્વામીએ જીવો હોય જેવા પાપ કર્યા હોય એને એવી રીતે યમદૂત ત્યાં મારે છે, તેવા અદ્ભુત ચિત્રો દોરીને આબેહૂબ વર્ણન કરેલું છે। આવું ઘણું બધું નંદ સંતોએ શ્રી હરિની આજ્ઞાથી સૌ સંતો ભક્તોને રાજી કરવા માટે દાખલો કરેલો છે। વાલા ભક્તજનો, આ રીતે આધારાનંદ સ્વામી જે ઝાલાવાડ દેશમાં જેમનો જન્મ થયેલો, અમારે મૂળી દેશના એક વિરલ સંત ગામડામાં જેનો જન્મ થયો હતો, પણ ભગવાનની દયાથી ભગવાનની કૃપાથી ઘણા એવા એમની અંદર સદગુણો આવીને વસ્યા હતા। તો વાલા ભક્તજનો, હવે વિશેષ કાંઈ કહેતો નથી, હવે કથાનો સમય પણ થઈ ચૂક્યો છે, તો અત્યારે જેટલી કથા કરવામાં આવી છે એમાંથી થોડાક નવા પ્રશ્નો કાઢવામાં આવેલા છે। ગયા વખતે કહુત ગેમમાં થોડોક ફોલ્ટ આવવાથી બંધ રહી હતી, એટલે ગયા શનિવારે જે આપણે કથા કરેલી હતી એ કથાના પણ પ્રશ્નો અમુક રાખવામાં આવેલા છે, થોડા ઘણા નવા કાઢવામાં આવેલા છે। તો આ વખતે તો ખરેખર તમારી પરીક્ષા છે, અઠવાડિયા સુધી તમે કેટલુંક યાદ રાખ્યું છે જોયા જેવી થવાની છે આ વખતે તમારી। તો વચનામૃત છે 52 અને 53, કીર્તન ગંગાની અંદર 185 થી 195 પેજ સુધી કીર્તનો પૂછવામાં આવેલા છે, અને બાકી કથાના 20 પ્રશ્નો છે। તો હવે કહુત ગેમ શરૂ થશે,
आ वक्त कोई तमता मुश्किल नहीं पड़े। बहुत सरस रीते डेनी भाई तैयार कर बैठा है, तो तमने टूक समय में बे मिनिट में आज तमने कोड नंबर आपवामां आवशे। तो ये नंबर नाखी अने बधाज भाईओ बहनों दीकरा दीकरीओ एनी अंदर कनेक्ट थई जईजो अने बहु सरस रीते भगवान ने हंभारी अने रमजो, तमने आनंद पण आवशे। बहु सरस रीते प्रश्नों काढवामां आवेला छे। तो वाला भक्तजनों, बीजो आजे विमल भाई प्रहलाद भाई पटेल वडूवाला एनी दिशानी बर्थडे छे। वाला भक्तजनों प्रार्थना करिए एनु आरोग्य सारू राखे। हैप्पी बर्थडे दिशा, एमना तरफ थी आजे सभा राखवामां आवेली छे। बीजो वाला भक्तजनों, अमेरिका में रहता परसोत्तम दास मणिलाल पटेल मोखासण, जे आपड़ा पारसी पेनी नी अंदर रहता प्रहलाद भाई एना ससरा थाता हता, तो ये 97-98 वर्षनी उमरे बे दिवस एटले 21 तारीखे भगवान स्मरण करता करता भगवान धाम में सीधा आया। वाला भक्तजनों, बहु सारा एवं भगवान भगत था, सारी एवं स्वामीनारायण संप्रदाय में सेवा करी अने भगवान संत्यवनो राजीपो प्राप्त करेलो हतो। एमाय प्रहलाद भाई एटले वाला भक्तजनों आचार्य महाराज श्री मोटा महाराज श्री एमनी दीकरी अहीं अमेरिका में रहवासे छे, तो एमनी पण खूब मोटी सेवा करी पोतानी दीकरीनी जेम साचवी अने एमना बन्ने दीकराओने पण मोटा कर्या, बहु सारी रीते संभाळ राखी। खरेखर मोटा महाराज श्रीनो खूब राजीपो प्राप्त करेलो। तो प्रहलाद भाईना ससरा एटले परसोत्तम दास मणिलाल तेओ बे दिवस पहला धाममां गया। काले 11-1 वाग्या सुधी एमनो अग्नि संस्कार विधि राखवामां आवेलो छे। तो कोरोनाने कारणे जूम द्वारा लाइव कदाच बधाने कोई ने दर्शन करवा हो तो थशे। तो भगवान चरणों में प्रार्थना करिए कि एमने अक्षरधाम में महाराज मूर्ति नु सुख आपे, एना परिवार में पण कायम ने माटे स्वामीनारायण भगवान नो आश्रय राखी भजन भक्ति करवानु भगवान बड़ आपे, अने जे काई दुख आवी पड्यु छे एने सहन करवानी भगवान धीरज अर्पे, एवी आजना दिवसे भगवानना चरणों में प्रार्थना करीए छीए। सांजे कथा पूरी थाशे एटले ए निमित्ते आपणे 10 मिनिट भगवानने धुन करी सारू फळ एमना आत्माने अर्पण करीशुं। अत्यारे कथानो समय पूरो, अत्यारे कहूत गेम शरू थवा जई रही छे। बधा ज भक्तजनो सावधान बनी અને બધા જ ભક્તજનો કહૂતમાં જોડાઈજો એવી દરેક હરિભક્તોને વિનંતી સાથે કથાને વિરામ। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। બોલા ભક્તજનો, ઓલરેડી તમારી સ્ક્રીન ઉપર આપણે પિન નંબર આપી દીધેલો છે, તો ઝડપથી બધા જોડાઈ જાઓ। શાસ્ત્રી સ્વામી વિશ્વવી આહિદાસજી સ્વામીના મુખ્યથી સુંદર કથાનો આપણે લાભ લીધો। હવે થોડીક જ વારમાં આપણે કહૂતની ગેમ ચાલુ કરવી છે, તો જેટલું બને એટલું ઝડપથી સર્વ ભક્તજનો ગેમમાં જોડાઈ જાઓ।
સ્વામી, ભગવાનની કથામાં એક મિનિટનો એક કાપ મૂક્યો નથી, પણ આપણે આ ગેમમાં જોડાવાના હરિભક્તો થોડા કપાતા જાય છે, તો બધા હરિભક્તો સાવધાન થઈ અને જરૂરથી કથા અને કહૂત ગેમમાં જોડાવાનું રાખો. જે ના જોડાતા હોય એ હરિભક્તોને આગ્રહ કરી અને કથાનો લાભ લે એવી વિનંતી કરજો અને સાથે લેતા આવજો. સંતો જો આટલી મહેનત કરતા હોય આપણા માટે, તો આપણા બધાની ફરજ બને કે જેટલું વધુ ને વધુ હરિભક્તો આવી સુંદર કથાનો લાભ લે એવો પ્રયત્ન આપણે બધા ભેગા મળીને કરીએ. તો ખાસ ભક્તજનો આગ્રહભરી એક વિનંતી કે બધા જ ભક્તજનો એકાદ ફોન કરવો પડે તો બીજા ભક્તોને ફોન કરી અને આપણે મંદિરની લિંક મોકલાવી અને જરૂરથી બધાને જોડાવવા માટે આગ્રહ કરજો. હવે લગભગ બધા ભક્તો જોડાઈ ગયા હોય એવું લાગે છે, એટલે હવે આપણે ગેમ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એ પછી જો કોઈ ભક્તો જોડાય તો સ્ક્રીન પર આપણે પિન નંબર રહેશે, જેથી જે હરિભક્તોને પછીથી પણ જોડાવવું હોય તો ગેમમાં જરૂરથી જોડાઈ શકે. આજની આપણી કહૂત ક્વિઝ નંબર 40. અને ક્વેશ્ચન નંબર 1, અમદાવાદ હનુમાનજીની મૂર્તિ કોણે તૈયાર કરી? હુ મેડ ધ સ્ટેચ્યુ ઓફ હનુમાનજી ઇન અમદાવાદ? રેડ મીઠારામ, બ્લુ રામજી, યલો હીરાજી અને ગ્રીન કાનજી. યોર ઓપ્શન્સ આર રેડ મીઠારામ, બ્લુ રામજી, યલો હીરાજી એન્ડ ગ્રીન કાનજી. એક મિનિટ ભક્તજનો, ફરી પાછું આ વખતે પણ આપણને થોડો પ્રોબ્લેમ આવી રહ્યો છે અને હંગ થઈ જાય છે ગેમ. તો ડેનીભાઈ એમના કમ્પ્યુટરમાંથી ટ્રાય કરે છે. પ્લીઝ બી પેશન્સ. તમને કદાચ લાઈવ દર્શનની સ્ટ્રીમ બંધ થતી દેખાશે એકાદ મિનિટ માટે, પણ વી આર કમિંગ બેક. સો વી આર ટ્રાઇંગ ટુ ક્રિએટ અ ડિફરન્ટ સ્ટ્રીમ, એટલે એમાંથી તમને બધાને જ કહું ગેમ રમવાનું ચાલુ રહેશે. આપણે ચાલુ કરીએ છીએ ટૂંકા સમયમાં, એટલે બધા જ પ્લીઝ હેંગ ઓન દેર, કોઈ જતા ન રહેતા. આપણે કદાચ દર્શનની સ્ટ્રીમ એકાદ બે મિનિટ માટે બંધ થશે.